સરકારે મહિલા અનામત મુદ્દે એક ઓગસ્ટ બે હજાર અઢારનો ઠરાવ સુધારવાની જાહેરાત બાદ બિન અનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલનનું રણશીંગું ફૂક્યું છે ત્યારે પોલીસ દ્વારા દિનેશ બાંભણીયા અને રાજ શેખાવતની અટકાયત બાદ મોડી રાત્રે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે ત્યારે આંદોલન કરી રહેલ મહિલાઓને મોડી રાત્રે ગાંધીનગરથી અમદાવાદ સ્થિત ઉમિયા કેમ્પસ ખાતે ખસેડાય ત્યારે હવે આથી આંદોલન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે આજે સવારે દસ વાગે સમાજ આગેવાનો સાથે ચર્ચા બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે ના હજી ડિટેલ અમારા પુરવીનભાઈને બધા ડિટેલ જ છે પરંતુ અમે અમારી જે દીકરીઓ રસ્તા ઉપર બેઠી છે તેને લઈને અમને અધિકારી દ્વારા વચન આપવામાં આવ્યું છે કે કાલે દસ વાગ્યા આસપાસ તમારો અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે અને પ્રતિનિધિ માટે જે કાંઈ ડિસ્કસ કરશે તેની સાથે અમારો પ્રતિનિધિ માટે ડિસ્કસ કરશે અમે એ લોકોને દસના બદલે અગિયાર વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે કે અગિયાર વાગ્યા સુધીમાં અમારી સાથે વાતચીત કરવામાં નહીં આવે તો પાછો કાલનો અમારો જે અમારો વિરોધ અત્યારે યથાવત છે અમારો કાર્યક્રમ યથાવત છે અમે ફક્ત અને ફક્ત ખાલી ઉમિયા મંદિરે સ્થળ બદલાવી રહ્યા છીએ આ તમામ દીકરીઓ અહીંયા હાજર છે એટલા માટે અમારી સવારે અગિયાર વાગ્યા સુધી અમે રાહ જોઈશું ના અમારી મિટિંગ અમારી અગિયાર વાગે મળશે બધા લોકો આગેવાનો બધા તમામ લોકો જે આજે હતા એ જ લોકો સાથે રહેશે અને તમામ લોકોને અમે આહવાન કર્યું છે ગુજરાતમાં જે લોકો આવી રહ્યા છે તેની સાથે ડિસ્કસ કરીને કાલની રણનીતિ જાહેર કરવામાં આવશે જીટીયુમાં આજથી બે દિવસ રાજ્ય સરકાર દ્વારા મેઘા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો જેમાં એકસો પચાસથી વધુ કંપનીઓ પાંચ હજાર બસોથી વધુ પોસ્ટ પર ભરતીની કાર્યવાહી કરાશે જીટીયુ સાથે સંકળાયેલી કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસના પ્લેસમેન્ટ કેમ્પમાં પાંચ હજારથી વધુ જુદી જુદી જગ્યા માટે એકસો પચાસ કંપનીઓ આવશે જેમાં તેરમીએ એક હજાર આઠસો સુડતાલીસ ટેકનિકલ ચૌદમીએ ત્રણ હજાર ત્રણસો પાંસઠ નોન ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી કરાશે ત્રણ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ આ પ્લેસમેન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવીને આ પ્લેસમેન્ટમાં ભાગ લઈ શકશે કપડવંજ તાલુકાના અંતિસર ગામ પાસે આઈસર ચાલકે બાઇકને બે વ્યક્તિના જ મોત જ્યારે સામે આવેલ વિગતો અનુસાર બાઇક પર જઈ રહેલ દંપતીને આઈસર ચાલકે ટક્કર મારી જેના કારણે બાઇક પર સવાર બે વર્ષના બાળક અને તેના પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ આઈસર ટ્રકને આગ લગાડી દીધી જ્યારે આઈસર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો ખંભાળિયાની કોર્ટમાં આરોપી આપઘાતનો પ્રયાસ કરતા ચકચારમાં કેસના આરોપી માલરાજ હજાણીએ મુદ્દત પર કોર્ટમાં લાવવામાં આવ્યા હતા કોર્ટમાં સમાપક્ષની જુબાની પૂર્ણ થયા બાદ આરોપીએ પોતાના શરીર પર બ્લેડથી કાપવા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે આરોપીને હાથ અને ગળાના ભાગમાં ગંભીર ઈજા થતા ખંભાળીયામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગર ખસેડાયો હતો રાજ્ય સરકાર દ્વારા બાળ મજૂરી નાબુદીના દાવાઓને પોકળ સાબિત કરતો વિડિયો દાહોદ જિલ્લામાં સામે આવ્યો છે અહીં લીમખેડાથી ઝાલોદને જોડતા રોડનું રિકાર્પેટિંગ કામ ચાલી રહ્યું છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતા વિવાદ સર્જાયો છે એટલું જ નહીં સરકારી અધિકારીઓની સાઇટ વિઝીટ વખતે પણ બાળકો મજૂરી કામ કરી રહ્યા હતા તેમ છતાં અધિકારી દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા જેના કારણે કોન્ટ્રાક્ટરો સાથે સરકારી અધિકારીઓને પણ મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું હાર્દિક પર બે મળી આવ્યા હતા હાર્દિક પટેલ સહિતના હુમલાખોરો સૂર્ય ના સમગ્ર શરીર પર બે રહેમી પૂર્વક ચપ્પુના ઘા હતા લગભગ ત્રીસ જેટલા ઘા સૂર્ય મરાઠી પર ઝીંકી દેવામાં આવતા જ પ્રાણનાથ હોસ્પિટલ બાદ મહાવીર હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેને મૃત જાહેર કરાયો હતો એક સમયના જીગરી અને બાદમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને સૂર્ય મરાઠીની દોસ્તી દુશ્મનીનો અંત આવ્યો હતો સૂર્યને મોતને ઘાટ ઉતારતી વખતે હાર્દિકના પ્રાઇવેટ પાર્ટ નજીક સૂર્ય મરાઠીએ બે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા જેથી સૂર્યાની સાથે સાથે હાર્દિક પટેલનું પણ મોત નીપજ્યું હતું ખુલ્લા ચપ્પુ સાથે સૂર્યાની ઓફિસમાં દાખલ થયેલા હુમલાખોરો હત્યા બાદ લોહીથી ખરડાયેલી હાલતમાં બહાર જતાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું સૂર્યાની ઓફિસમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા સીસીટીવીમાં કેદ થયેલા હત્યારાઓ દાખલ થયા ત્યારે એક અને બાવીસ મિનિટનો સમય હતો જ્યારે બહાર હત્યારા ચપ્પુ સાથે નીકળ્યા ત્યારે હુમલાખોરોના શર્ટ પર લોહીના દાગ સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યા હતા વેડરોડ રોડ પર સૂર્યા મરાઠીની તેની જ ઓફિસમાં નિર્મમ હત્યા નિપજાવીને હુમલાખોરો નાસી ગયા હતા સાથે હુમલાખોરો પૈકી સૂર્યાની ઓફિસમાં બહાર નીકળતા પણ સીસીટીવીમાં કેદ થયા હતા હાર્દિકને વાગ્યું હોય તેમ લંગડાતો નીકળ્યા બાદ તે પણ ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં માલપુરના સાતરડામાં પાણી પુરવઠાની પાઇપલાઈનમાં ભંગાણ પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવે છે ખેતરમાંથી પસાર થતી પાણી પુરવઠાની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા વેડફાયેલ પાણીથી ઘઉંના ઉભા પાકને નુકસાન થવા પામ્યું છે આ વિસ્તારમાં વારંવાર પાઇપલાઇનમાં ભંગાણની સ્થિતિ સર્જાતા ખેડૂતોને મોટા પાયે નુકશાનનો સામનો કરવો પડે છે અંગે પુરવઠા વિભાગના અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત છતાં અણઘટ જવાબો આપવામાં આવે છે મોડાસાના બામણવાડ દૂધ મંડળીમાં ઉચાપતની ફરિયાદ સામે આવી છે મંડળીમાં સ્ટોર કીપર તરીકે ફરજ બજાવતા રમણ પંચાલે સામે રૂપિયા દસ પોઈન્ટ પચ્ચીસ લાખની ફરિયાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર રમણ પંચાલે મંડળીમાં આવેલ સાબરદાણ અને મકાઈના ભરડાની કુલ એક હજાર એકસો અઠાવીસ બારીના નાણાં પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આવનાર સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાય ગરીબોની કસ્તુરીના ભાવ ઘટતા લોકો ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે તેનું ઉત્પાદન કરતો ખેડૂત રડી રહ્યો છે જેનું કારણ છે કે ડુંગળીના વધેલા ભાવોને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે વિદેશોમાંથી ડુંગળીની આયાત કરતા હાલ ભાવ ત્રણસો થી ચારસો રૂપિયા મણના ભાવે યાર્ડમાં વેચાઈ રહી છે અતિ વધેલા ભાવોને નાથવા સરકારનો આ નિર્ણય પ્રજા માટે લાભદાયી બન્યો છે પરંતુ ખેડૂતો માટે માઠા સમાચારનું કારણ પણ બની રહ્યો છે આજે ભાવનગર યાર્ડમાં પોતાની ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની ડુંગળી ચારસો રૂપિયા પ્રતિ મણ આજુબાજુના ભાવે વેચાણ થવા પામી હતી જેથી તેને વાવેતરથી લઈ ઉત્પાદન સુધીમાં જે ખર્ચ થયો હોય તે પણ મળી શકે તેમ નથી જેથી ખેડૂતો સરકાર પાસે યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે ડુંગળી પહેલાના કરતાં અત્યારે બહુ ઘણા જ ભાવ ઘટી ગયા છે શરૂઆતમાં જે ભાવ હતા બારસો પંદરસો રૂપિયા કે અઢારસો રૂપિયા ત્યારે ખેડૂતોને ઉત્પાદન સામે એના જે મૂળ રકમ જે મળવી જોઈએ એ મળી રહેતી હતી એના બદલે અત્યારે ભાવ છે એકદમ

રાસાયણિક ખાતરના ખર્ચના હિસાબે ડુંગળીની પડત બહુ ઊંચી છે તો સરકારે આ સમયે આ ભાવ વિદેશોમાંથી ડુંગળી આયાત કરવાની બદલે નિકાસ ઉપર છૂટ કે નિકાસની સબસિડી દેવી જોઈએ જો ખેડૂતોનું હિત સરકાર ઈચ્છતી હોય તો નિકાસ કાંઈ પણ પગલાં લેવા જોઈએ આયાત સરકાર સંપૂર્ણ બંધ કરવી જોઈએ તો ખેડૂતને બે પૈસા મળશે થોડા સમય અગાઉ કમોસમી વરસાદમાં પણ ડુંગળીના પાકને નુકસાન થયું હતું જેને લઈને તેનું ઉત્પાદનમાં ઘટાડો થતા ભાવ ઊંચકાયા હતા ત્યારે ખેડૂતોને તેનું ડુંગળીના પૂરતા ભાવ યાળમાં મળી રહ્યા હતા પરંતુ આ ભાવો સામાન્ય કે ગરીબ પ્રજાને પોસાય તેમ ના હોય ડુંગળીના આયાતથી ભાવો ઘટ્યા છે જે ખેડૂતો માટે નુકસાનદાયક નિર્ણય છે ત્યારે સરકાર અહીંના ખેડૂતોને પૂરતા ભાવ આપી ડુંગળીની ખરીદી કરે અને આયાત બંધ કરે તેવી માંગ કરી રહ્યા છે જ્યારે હાલ ડુંગળીનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે ફરી નિકાસ કરવામાં આવે અને તેમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદનમાં રાજ્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે અહીંની ડુંગળી વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે સરકાર ખેડૂતો અને પ્રજાને લક્ષ્યમાં રાખી યોગ્ય ભાવો નક્કી કરે જેથી કોઈને રડવાનો વારો ન આવે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર બાદનો ખેડૂત બાગાયત ખેતી તરફ ફળી રહ્યો છે તો બીજી બાજુ જામનગરમાં ખેતી કરતા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ ફળી રહ્યા છે આવા જ એક જામનગર તાલુકાના કાલાવાડના સુમરી ગામના ખેડૂતે આત્મા પ્રોજેક્ટમાં તાલીમ લઈને ઓર્ગેનિક ખેતી કરીને મ મબલખ ઉત્પાદન મેળવી લીધું છે ખેતી કરવામાં માત્ર ગાયના છાણનું ખાતર અને ગૌમૂત્ર નાખવામાં આવે છે આધુનિક સમયમાં ખેતીનું સૌથી મોટું દૂષણ એટલે કે કેમિકલગ્રસ્ત ખાતરો અને દવાઓ જેનાથી ગંભીર બીમારીઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ખેતીને કેમિકલ મુક્ત કરવા માટે સરકાર એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીની અમલમાં મૂકી રહી છે ત્યારે કાલાવાડ તાલુકાના સુમરી ગામના ખેડૂત કિશોરભાઈ પેઢરિયા વર્ષોથી સજીવ ખેતીના પ્રયોગો અપનાવી આજે પણ સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે જમીનમાં માત્ર ગાયનું છાણ અને ગૌમૂત્રનો છંટકાવ કરીને મગફળી મકાઈ બાજરી કઠોળ જેવા અનેક પાકો લઈ રહ્યા છે હું આત્મા પ્રોજેક્ટમાં હું દસ અગિયારમાં વર્ષમાં બે હજાર દસ અગિયારમાં વર્ષમાં મેં મેમ્બર મેમ્બરભાઈનો અમારો ગ્રુપ બનાવ્યું અને ગ્રુપ બનાવ્યા પછી તેમને મને રાજસ્થાન જયપુર ઉદયપુર જેવી રાજ્ય બહારની અને ગુજરાત અંદરની ગુજરાત બહારની અને રાજ્ય બહારની એમ અનેક તાલીમો મેં દસ થી પંદર તાલીમો લીધેલી છે અને એ તાલીમમાં મેં એવું જાણ્યું કે આપણે ગાય આધારિત જૈવિક ખેતી ઓર્ગેનિક ખેતી એવા એવા નામથી ત્યારે ચાલુ થયું ત્યારે હું જોડાણો ત્યારબાદ મેં વાવેતર મગફળીને ઘઉં જ કરતો અત્યારે જે માણસની જીવન જરૂરી છે જીરું રાઈ મેથી મસાલા પાક બધા જ કઠોળ પાક બધા જ એ બધા જ પાકનું વાવેતર કરું છું અને મારા ઘર બેઠા જ એમનું વેચાણ કરું છું અને મસ્ત રીતે મીઠાસવાળો પાક પણ એ થાય છે સંપૂર્ણ ગુણવત્તાલક્ષી આરોગ્યપ્રદ રસાયણ રહિત પાકો મેળવી વર્ષે મબલક ઉત્પાદન મેળવીને લાખો રૂપિયાની આવક તેઓ મેળવી રહ્યા છે સાથે જ ખેતીમાં સતત નવા પ્રયોગો કરતા રહેતા કિશોરભાઈ દાડમ કેળા જાંબુ રાવણા સીતાફળ જામફળ ડ્રેગન ફ્રૂટ જેવા અનેક ફળોના વાવેતર કરી તેના સફળ પરિણામો પણ મેળવવાની કામગીરી પણ હાલ તેઓની ચાલુ છે અન્ય ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી અને તેમાં પણ સફળ પરિણામ મેળવવાના પ્રયાસોમાં પણ તેઓ કાર્ય કરી રહ્યા છે અમે આત્મબજતથી તાલીમ લઈને જે ખેતી કરીશી એમાં સારું એવું ઉત્પાદન લઈશી સારી ગુણવત્તાનું પાક લઈશી ખાવા માટે બહુ સારો છે ખોટા રોગ કે કોઈ વસ્તુ કંઈ થતી નથી કેન્સર જેવા ભયાનક રોગ આવે એ રોગથી આપણે બચવા માટે જે જંતુનાશક દવા આપણે છાંટી છે એ છાંટી એ છાંટે છાંટી છાંટવાની નહીં અને જે છાશ અને લીમડાનું પાણી એવું બધું છાંટી અને અમે જે પાક પકવી છે એ એ ખાવાથી આપણે કોઈ જાતનો રોગ થતો નથી અને બધા ખેડૂતો આખા ગુજરાતના ખેડૂતને એ એ પદ્ધતિથી ઉત્પાદન લઈએ અને એ પદ્ધતિથી આપણે શાકભાજીને બનાવી અને ખાઈ તો આપણે કોઈ જાતનો રોગ થતો નથી અને બધા ખેડૂતને હું આહવાન કરું છું કે બધા ખેડૂતો એ એનું વાવેતર કરે અને આત્મબોજક્ટની તાલીમથી બધા ખેડૂતો વાવેતર કરે અને બધા ઉત્પાદન સારું મેળવે એ મારી આજ્ઞા છે ઓછું પાણી ગુણવત્તાલક્ષી બીજ પ્રાપ્તિ અને વીજળીની બચત સાથે વધુમાં વધુ પાક મળે એ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે જેમાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ સજીવ ખેતીનો પ્રયોગ સફળતા અપાવી શકે છે ઉપરાંત સંપૂર્ણ ગાય આધારિત ખેતી ખેતર અને પાકને કેમિકલથી મુક્ત રાખી શકે છે જેથી કેમિકલ ખોરાક મળવાથી લોકોના સ્વાસ્થ્ય સામેના જોખમો પણ ઘટી શકે છે પરાક્રમ સિરાણા નિર્માણ ન્યૂઝ જામનગર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ચોવીસ ફેબ્રુઆરી અમદાવાદના મોંઘેરા મહેમાન બનવાના છે આ દિવસે જ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બપોરે ચાર કલાકે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે આવો જાણીએ મોદી અને ટ્રમ્પનો શું છે કાર્યક્રમ તાજેતરમાં અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો તે જ રીતે અમેરિકન પ્રમુખ માટે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત એક લાખથી વધુ લોકોને સંબોધિત કરશે આશરે બે કલાક ચાલનારા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચોવીસ ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ સાથે મળી કરશે ઉદ્ઘાટન વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું કરશે ઉદ્ઘાટન અમેરિકન પ્રમુખ માટે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત એક લાખથી પણ વધુ લોકોને કરશે સંબોધિત બે કલાક સુધી યોજાનારા કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રસ્તામાં સિત્તેર લાખ લોકો સ્વાગત કરવા રહેશે ખડેપગે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત મેદનીનું સંબોધન કરશે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત એક લાખથી વધુ લોકોને સંબોધિત કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી તંત્ર કોઈ કસર છોડી રહ્યું નથી કારણ કે સ્ટેડિયમમાં ખીચોખીચ લોકોને દર્શાવીને વડાપ્રધાન પોતાની લોકપ્રિયતાને પણ સિદ્ધ કરશે ટ્રમ્પ પણ બુધવારે અમેરિકામાં કહી ચૂક્યા છે કે મોદીએ તેમને કહ્યું છે કે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રસ્તામાં સિત્તેર લાખ જેટલા લોકો તેમનું સ્વાગત કરશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા વડાપ્રધાન મોદીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતેના કાર્યક્રમને ભવ્ય બનાવવા સરકારી મશીનરી કામે લાગી ગઈ છે તમામ વિભાગોને અલગ અલગ કામગીરી સોંપાઈ છે આમાં મોટેરા સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ પબ્લિકને ભેગી કરવાની જવાબદારી રાજ્યના તમામ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોને સોંપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ લાહોરની આતંકવાદી વિરોધી અદાલતને પાકિસ્તાનના કુખ્યાત છે આતંકી સંગઠનના ચીફ હાફિઝને ટેરર ફંડિંગના બે કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તો સહીદ પ્રતિબંધિત જમાત દાવાનો નેતા છે જમાત ઉદ દાવા ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગ સંબંધી બે ડઝન થી વધુ કેસો નો સામનો કરવો પડી રહ્યો છે જે પાંચ શહેરોમાં નોંધાયેલ છે સુરક્ષા ચિંતાના કારણે લાહોર એટીસી સમક્ષ તમામ કેસો નોંધવામાં આવ્યા છે અમદાવાદમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે ત્યારે મંગળવારે રાત્રે સરદાર નગરમાં આવેલ વાલ્મિકી આવાસ યોજનાના મકાનોમાં એક કિન્નરની હત્યા કરવામાં આવી હતી જોકે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો જેમાં આરોપી અજય નાડિયા અને મૃતક કિન્નર સાથે જ રહેતા હતા પરંતુ આરોપીને બીજી મહિલા સાથે સંબંધ હોવાથી છેલ્લા ઘણા સમયથી ઘરમાં તકરાર ચાલતી હતી જેના કારણે આ હત્યા કરવાનું સામે આવ્યું કાલે સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિન્નર મમતાબેન કરી છે એ એની હત્યા થઈ છે અને આરોપી જે છે અજય નાડિયા આ બંને વચ્ચે સંબંધ હતો અને એ સંબંધના કારણે વચ્ચે કંઈક તકરાર થતી હતી અજય નાડિયાને કોઈ અન્ય રૂપા નામની કોઈ લેડીઝ હતી એની સાથે પણ સંબંધ હતો આ કારણસર એ લોકોને તકરાર ચાલતી હતી એ તકરારમાં આનું મર્ડર કરવામાં આવ્યું છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રાષ્ટ્રીય એકતા સમિતિના તિરંગા યાત્રા ને લઈને જાહેરનામું બહાર પાડાયું છે તો તિરંગા યાત્રા રૂટને વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તારીખ તેરના રોજ સવારે થી બપોરે બાર કલાક સુધી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે શહેરના રેસકોર્સથી યાજ્ઞિક રોડ યાજ્ઞિક રોડથી માલવીયા ચોક માલવીયા ચોકથી ત્રિકોણ બાગ ત્રિકોણ બાગથી જ્યુબિલી ગાર્ડન સુધી પ્રવેશ બંધ કરવામાં આવશે આ જાહેરનામું ટ્રાફિક વ્યવસ્થાને લઈ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી અમલી બનાવવામાં આવ્યા બાદ તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં જીએસટીના ગુજરાત પોર્ટલમાં સર્જાયેલ ખામીના પગલે કરવેરા સાથે સંકળાયેલા સાત એસોસિએશનોએ આ ખામી દૂર કરવા સાથે તેમની સત્યાવીસ જેટલી પડતર માંગણીઓને પૂરી કરવા ડીસામાં સેલ્સ ટેક્સ કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું ત્યારબાદ ડીસાના નાયબ કલેક્ટર સમક્ષ પણ આવેદનપત્ર પાઠવ્યું ત્યારબાદ ડીસા ધારાસભ્યને પણ આવેદનપત્ર પાઠવ્યું આ સમસ્યાને ઝડપથી અંત લાવવાની માંગ કરી હતી રિટર્નો સમયસર ન ભરી શકાવાના લીધે વેપારીના રિટર્નમાં મોટી પેનલ્ટી ભરવાની આવે છે પોર્ટલ બંધ હોવાના કારણે રિટર્નો ન ભરાયા હોય તેમ છતાં વેપારીઓને ખોટી રીતે પેનલ્ટી ભરવી પડે છે વકીલોને પોર્ટલ કામ ન કરતું હોવાના કારણે લાંબો સમય સુધી પોર્ટલ ઉપર બેસી રહેવું પડે છે અને એક રિટર્ન અપલોડ કરવામાં બે ત્ર ત્રણ કલાક પણ લાગી જતા હોય છે એટલે અમારી સમગ્ર વકીલોની વેપારીઓની માગણી છે કે જીએસટી એન કાયદામાં જીએસટી કાયદાને અમે ખૂબ આવકારીએ છીએ પરંતુ પોર્ટલની તકલીફ છે એટલે પોર્ટલ તાત્કાલિક ઇમ્પ્રૂવ થાય વેપારીઓને વકીલોને રિટર્નો ભરવામાં કોઈ અગવડ ન પડે એના માટે અમે એક આ આંદોલન પ્રતિકાત્મક આજે કાળી પટ્ટી ધારણ કરી સમગ્ર વકીલ આલમ બધી જુદી જુદી ચેમ્બરોએ પણ અમારી આ લડતને ટેકો આપ્યો છે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઇજનેરી અને પોલીટેકનીકલ કોલેજમાં વિવિધ ફેકલ્ટીમાં વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાને લઈ તેમાં પચીસો જેટલી બેઠકોને ઘટાડી નાખવામાં આવી છે જેમાં ચોથા ભાગની બેઠકો એટલે કે છસો આડત્રીસ જેટલી બેઠકો માત્ર ભાવનગરથી ત્રણ સરકારી કોલેજમાંથી જ ઘટાડવામાં આવી છે જેને લઈને આજે વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઘટાડાયેલી બેઠકો ફરી પ્રાપ્ત થાય તેવી માંગ કરવામાં

એડમિશન લે છે તો એ લોકો શું કરશે બધા મિડલ ક્લાસમાંથી જ આવતા હોય છે કાંઈ એમની જોડે પૈસા હોય નહીં હોય ત્યારે તે લોકો અહીંયા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લે છે એ બાબતે જ જોવા જઈએ તો મિડલ ક્લાસવાળા અને જો લો લો કાસ્ટવાળા જે આવતા હોય એ લોકોને તો સાથે બહુ અન્યાય જ કહેવાય અને એક રીતે અમારી ઈસીની પંચોતેર સીટ હતી તો એ પંચોતેર સીટ અત્યારે ખાલી થઈ ગઈ છે અને શાંતિલાલ શાહમાં પણ જે હતી એ બધી સીટ કેન્સલ કરવામાં આવી છે તાજેતરમાં જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેના આધારે ભાવનગરની વિવિધ એન્જિનિયરિંગ ફેકલ્ટીઓની છસો ને આડત્રીસ બેઠકો જ સીધી રદ કરી દેવામાં આવી છે જે ભાવનગરના માટે એક બહુ મોટો અન્યાય કહેવાય રાજાશાહી સમયની ચાલતી સર ભાવસિંહજી પોલિટેકનિક કોલેજ હોય કે છેલ્લા સાડત્રીસ વર્ષ જૂની શાંતિલાલ શાહ કોલેજ હોય કે આ જી સી કોલેજ હોય આના ભાગે માત્ર જ આવ્યું છે આ વિવિધ ફેકલ્ટીઓ બંધ થતા આ ભાવનગરના હવે એન્જિનિયરો એક સપનું થઈ જશે તો રાજ્ય સરકારને અને માન્ય રાજ્યપાલશ્રીને અમારો એક જ માગણી છે કે આ પરિપત્ર તાત્કાલિક રદ થવો જોઈએ ભાવનગરના તમે જો ટોટલ ગુજરાતની જેટલી બેઠકો રદ કરી છે એની ચોથા ભાગની બેઠકો માત્ર ભાવનગરની છે તો ભાવનગરને આ અન્યાય ક્યાં સુધી ભારતમાં જીએસટી અમલમાં આવ્યા બાદ ત્રણ વર્ષ પૂરા થતા તેમ છતાં હજુ પણ જીએસટી પોર્ટલમાં સતત ધાંધિયાના કારણે જીએસટી ભરનારા ગ્રાહકો અને ટેક્સ કન્સલ્ટન્ટને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જામનગર સહિત રાજ્યભરમાં ટેક્સ કન્સલ્ટન્ટ સહિત પચાસ જેટલી સંસ્થાઓએ જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જીએસટી પોર્ટલની સમસ્યાઓ દૂર કરવાની રજૂઆત કરી હતી વેપારીઓ જણાવી રહ્યા છે કે જીએસટી તો ભરવું છે પરંતુ જીએસટી પોર્ટલના ધાંધિયાના કારણે જીએસટી ભરી શકાતું નથી એ રેગ્યુલર કામ નથી કરતી એટલે વેપારીઓને જે ટેક્સ ભરવો છે અને છતાં પણ ભરી નથી શકતા અને એના ઉપર ખોટું ભારણ દંડ અને પેનલ્ટી નું આવે છે તો અમે સરકારનો વેપારી બધા ટેક્સ ભરવા માગે છે પણ ભરી નથી શકતા અમારો જીએસટી નો કોઈ પણ વિરોધ નથી અમે જીએસટી ભરવા તૈયાર છીએ પણ જે સતત પોર્ટલ ડાઉન જ હોય છે તમે જનરલી જોવો છો તો એ આખા દિવસની અંદર જે ભરાતા હોય એવી જગ્યાએ અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ સિસ્ટમ રેગ્યુલર હોય છે બાકીના દિવસોમાં સિસ્ટમમાં નહીં પ્રોબ્લેમો હોય છે એટલે એનો તાત્કાલિક નિકાલ કરી અને અમારો ટેક્સ દેશના સર્વાંગી વિકાસમાં ઉપયોગી થાય એવી અમારી બધાની ભાવના છે બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર